हेलो फ्रेंड्स, आज ना 901 प्रोजेक्ट मैनेजमेंट प्रैक्टिसेस एंड इवेल्युएशन ना वीडियो લેક્ચરની અંદર ફરી એકવાર મિત્રો તમારું સ્વાગત છે. તો આપણે ફર્સ્ટ યુનિટની અંદર સેકન્ડ જે પાર્ટ છે, ઓકે, એક્સપ્લોરિંગ ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ નોલેજ એરિયા, તો એ જે ટોપિક છે એની ચર્ચા કરવાની છે આજના લેક્ચરની અંદર મિત્રો. તો એ જે ટોપિક છે એની અમુક જે બાબતો છે જેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરની અંદર પણ કરેલી છે મિત્રો, ઓકે, પણ થોડીક બાબતો તમારી રિપીટેશન થઈ જશે. અને બીજી વસ્તુ કહીએ તો આ જે ટોપિક્સ છે તો એક્ઝામની અંદર તમને એવી રીતે પણ પૂછવામાં આવે કે ફ્રેમવર્ક ફોર પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ફ્રેમવર્ક ફોર પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, અધરવાઇઝ તમને એવું પણ કહેવામાં આવે કે ઇન્ટ્રોડક્શન ટુ ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ નોલેજ એરિયા. તો બંને સેમ ટોપિક છે મિત્રો, ઇન્ટ્રોડક્શન ટુ ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ નોલેજ એરિયા એન્ડ ફ્રેમવર્ક ફોર પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, બોથ આર ઇક્વલ, રાઈટ? તો સ્ટાર્ટઅપ કરીએ છીએ મિત્રો આજનું લેક્ચર. તો આ જે ટોપિક છે એના ઓબ્જેક્ટિવ છે મિત્રો, ફર્સ્ટ વન છે આઇડેન્ટિફાય ધ ટાસ્ક પરફોર્મ ઇન અ પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ. જ્યારે પ્રોજેક્ટનું સ્ટાર્ટઅપ થાય છે ત્યારે કઈ કઈ ટાસ્ક પરફોર્મ કરવાની હોય છે. દેન સેકન્ડ જે ઓબ્જેક્ટિવ છે આ ટોપિક્સનો, તો ડિસ્ક્રાઇબ ધ એરિયા ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ નોલેજ એઝ ડિફાઇન્ડ બાય પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. સેકન્ડ જે ટોપિક છે, સોરી, સેકન્ડ ઓબ્જેક્ટિવ છે આ ટોપિક્સને સ્ટડી કરવા માટેનો, તો એ છે મિત્રો ડિસ્ક્રાઇબ ધ એરિયા ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ નોલેજ એઝ ડિફાઇન્ડ બાય ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, રાઈટ? તો આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ આજનું લેક્ચર. પ્રોજેક્ટ આર ડિવાઇડ ઇન્ટુ કમ્પોનન્ટ એન્ડ પ્રોજેક્ટ મેનેજર મસ્ટ બી નોલેજેબલ ઇન ઈચ એરિયા. પ્રોજેક્ટ એક એવી ટાસ્ક છે મિત્રો, તો ડિફરન્ટ ડિફરન્ટ કમ્પોનન્ટની અંદર એને ડિવાઇડ કરવામાં આવે છે એન્ડ એ ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે. એન્ડ પ્રોજેક્ટ મેનેજર જે પર્સન છે, તો એ પર્સનને આ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ જે એરિયા છે એની અંદર નોલેજ હોવું જોઈએ પર્ટિક્યુલર એરિયાની અંદર, ઓકે? તો આ સેક્શનની આપણે શરૂઆત કરીએ છીએ. તો ફર્સ્ટ છે પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇન્ટિગ્રેશન. જે ટોપિક્સ છે ફર્સ્ટ આપણો એ કયો છે મિત્રો? તો પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇન્ટિગ્રેશન, રાઈટ? તો એની શરૂઆત કરીએ છીએ. સ્ટાર્ટઅપ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ સિમિલર ટુ ધ સ્ટાર્ટઅપ ઓફ ન્યૂ ઓર્ગેનાઇઝેશન. જેમ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનું સ્ટાર્ટઅપ છે પ્રોજેક્ટની અંદર, સમજો મિત્રો, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન ન્યૂ પ્રોજેક્ટ જ્યારે સ્ટાર્ટઅપ કરે છે તો એ સ્ટાર્ટઅપની વાત થઈ રહી છે અત્યારે. ધ પ્રોજેક્ટ લીડર ડેવલપ ધ પ્રોજેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુઝ ટુ ડિઝાઇન એન્ડ એક્ઝિક્યુટ ધ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ લીડર એટલે કે પ્રોજેક્ટ મેનેજર, એ જે પર્સન છે એ ડેવલપ કરશે પ્રોજેક્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આખું એની ડિઝાઇન ક્રિએટ કરશે એન્ડ પ્રોજેક્ટને કેવી રીતે એક્ઝિક્યુટ કરવામાં આવે છે મિત્રો, તો એ પણ પ્રોજેક્ટ લીડર હશે, એ ડિઝાઇન કરશે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે પ્રોજેક્ટનું, એ હોલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એના થ્રુ ડિઝાઇન કરવામાં આવશે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમ મસ્ટ ડેવલપ અલાઇનમેન્ટ અમોંગ ધ મેજર સ્ટેક હોલ્ડર ઓન ધ પ્રોજેક્ટ ડ્યુરિંગ ધ અર્લી ફેઝિસ ઓર ડેફિનેશન ફેઝિસ ઓફ ધ પ્રોજેક્ટ. હવે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કોણ કરશે મિત્રો? પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમ, રાઈટ? જે ટીમ મેમ્બર છે એ ડેવલપમેન્ટ કરે છે, ડિફરન્ટ ડિફરન્ટ ટાસ્ક, ડિફરન્ટ ડિફરન્ટ એક્ટિવિટી એમને પ્રોવાઈડ કરેલી હોય છે પ્રોજેક્ટ અકોર્ડિંગ, રાઈટ? તો એ
મેજર જે ટાસ્ક જે છે સ્ટેક હોલ્ડરની કે પ્રોજેક્ટનો જે ટાઈમ છે એના અકોર્ડિંગ એ દરમિયાન જે અર્લી ફેઝિસ છે ઓકે એન્ડ જે ડેફિનેશન ફેઝિસ છે પ્રોજેક્ટના તો એ જે પ્રોસેસ છે એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમને મસ્ત બી સમજ આવવી જોઈએ. સમજ પડે છે મિત્રો કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ જે ટીમ છે તો એના અલાઇનમેન્ટ એટલે કે એની જેટલી જરૂરિયાત છે એટલી જ જરૂરિયાત મેજર જે સ્ટેક હોલ્ડર છે, રાઈટ? તો ક્લાયન્ટ છે એન્ડ જે શું કહેવાય ઓનર છે ઓર્ગેનાઇઝેશનના કે જેમને પ્રોડક્ટ ડેવલપ કરવા માટેની રિસ્પોન્સિબિલિટી લીધી છે, તો એમને પૂરેપૂરી એ પ્રોજેક્ટ વિશેની માહિતી હોવી જોઈએ. ઓકે, એન્ડ એ પ્રોજેક્ટના ડેવલપમેન્ટના પીરિયડ દરમિયાન કઈ કઈ ટાસ્ક એ ડેફિનેશન અકોર્ડિંગ કયા કયા ફેઝની અંદરથી એ પ્રોજેક્ટ પસાર કરવાનું છે એ હોલ ઇન્ફોર્મેશન એ હોલ મેનેજમેન્ટ એમની પાસે હોવું જરૂરી છે. પ્રોજેક્ટ મેનેજર વિલ કન્ડક્ટ વન ઓર મોર કિક ઓફ મિટિંગ ઓર અલાઇનમેન્ટ સેશન ટુ બ્રિંગ ધ વેરિયસ પાર્ટીઝ ઓફ ધ પ્રોજેક્ટ ટુગેધર એન્ડ બ્રિંગ ધ પ્રોજેક્ટ ટીમ બિલ્ડિંગ રિક્વાયર્ડ ટુ ઓપરેટ ઇફિશિયન્ટલી ડ્યુરિંગ ધ પ્રોજેક્ટ. હવે શું કહેવા માગે છે કે પ્રોજેક્ટ મેનેજર જે પર્સન છે મિત્રો, એની આપણે ચર્ચા અગાઉના લેક્ચરમાં પણ કરેલી છે કે એ એક એવો રિસ્પોન્સિબલ પર્સન છે કે મિટિંગ કરશે આ સેશન ના અલાઇનમેન્ટ માટે, આ સેશન અકોર્ડિંગ વેરિયસ પાર્ટી સાથે મિટિંગ કરશે એન્ડ જે પ્રોજેક્ટ ડેવલપ કરી રહી છે ટીમ, જે બિલ્ડિંગ પ્રોજેક્ટ બિલ્ડઅપ કરશે એ ટીમ સાથે વારંવાર મિટિંગ કરશે એન્ડ એ પ્રોજેક્ટ ના ટાઈમ પીરિયડ પ્રમાણે એને ઇફિશિયન્ટલી કયા કયા ઓપરેશન્સ પરફોર્મ કરવાના છે તો એનાથી માહિતગાર કરશે, રાઈટ? ડ્યુરિંગ પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમ રિફાઇન ધ સ્કોપ ઓફ વર્ક એન્ડ ડેવલપ અ પ્રિલિમિનરી ટાસ્ક અધરવાઇઝ શિડ્યુલ કોન્સેપ્ચ્યુઅલ બજેટ. હવે મિત્રો, જે પ્રોજેક્ટનું સ્ટાર્ટઅપ થાય છે ત્યારે જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમ હોય છે એ ટીમ શું રિફાઇન કરીને આપે છે? સ્કોપ ઓફ વર્ક, કે આ પ્રોજેક્ટ અકોર્ડિંગ એનો સ્કોપ કેટલો છે માર્કેટની અંદર એન્ડ એ સ્કોપ અકોર્ડિંગ વર્ક પ્રોજેક્ટની અંદર થવું જોઈએ. તો એ સ્કોપ પ્રમાણે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે કઈ કઈ પ્રિલિમિનરી ટાસ્ક પરફોર્મ કરવાની છે તો એને શિડ્યુલની અંદર કન્વર્ટ કરશે એન્ડ સ્ટાર્ટઅપની અંદર જ પ્રોજેક્ટ ડેવલપમેન્ટનું બજેટ નક્કી થશે. મિત્રો, ધ પ્રોજેક્ટ ટીમ બિલ્ડ અ પ્લાન ફોર એક્ઝિક્યુટિંગ ધ પ્રોજેક્ટ બેઝ ઓન પ્રોજેક્ટ પ્રોફાઇલ. પ્રોજેક્ટ ટીમ જે પ્લાન બિલ્ડઅપ કરે છે એ પ્લાન બિલ્ડઅપ તેના એક્ઝિક્યુશન મદદથી મળશે આપણને. તો શું એક્ઝિક્યુટ કરવું પડશે? પ્રોજેક્ટ બેઝ પ્રોજેક્ટ પ્રોફાઇલ ડેવલપ કરવી પડશે, રાઈટ? એન્ડ ધ પ્લાન ફોર ડેવલપિંગ એન્ડ ટ્રેકિંગ ધ ડિટેલ શિડ્યુલ. એન્ડ જે પ્લાન ડેવલપ કર્યો છે મિત્રો એ પ્લાન ના અકોર્ડિંગ શિડ્યુલ ડેવલપ કરવો પડશે. ધ પ્રોક્યુરમેન્ટ પ્લાન એન્ડ પ્લાન ફોર બિલ્ડિંગ ધ બજેટ એન્ડ એસ્ટિમેટિંગ ધ ટ્રેકિંગ કોસ્ટ આર ડેવલપિંગ ડ્યુરિંગ ધ સ્ટાર્ટઅપ. તો આ જે પ્રોસેસ છે મિત્રો, તો પ્રોજેક્ટનું જ્યારે સ્ટાર્ટઅપ થાય એ દરમિયાન આ બધા જ ફેઝિસ ક્લિયર હોવા જોઈએ. કયા કયા મિત્રો? તો ડેવલપિંગ જે સિસ્ટમનું કરવાનું છે એનું ડિટેલ શિડ્યુલ તમારી પાસે હોવો જોઈએ. પ્રોક્યુરમેન્ટ પ્લાન હોવો જોઈએ, કેવી રીતે બિલ્ડઅપ કરવાનું છે સોફ્ટવેર અથવા તો પ્રોજેક્ટ,
એની તમને સમજ હોવી જોઈએ એન્ડ એનું બજેટ પણ ફિક્સ હોવું જોઈએ મિત્રો, રાઈટ? તો આ બધા જ જે થિંગ્સ છે એ પ્રોજેક્ટના સ્ટાર્ટઅપ પીરિયડ પહેલાં આપણને ખબર હોવા જોઈએ. ધ પ્લાન ફોર ઇન્ફોર્મેશન ટેકનોલોજી કમ્યુનિકેશન એન્ડ ટ્રેકિંગ ક્લાયન્ટ સેટિસ્ફેક્શન આર ડેવલપ ડ્યુરિંગ ધ સ્ટાર્ટઅપ ફેઝ ઓફ ધ પ્રોજેક્ટ. એન્ડ આ જે પ્લાનિંગ થાય છે મિત્રો, આ જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે ને, એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જે કમ્યુનિકેશન થાય છે, કોનું? તો જે ડેવલપર છે, જે ઓર્ગેનાઇઝેશન, એ એન્ડ ક્લાયન્ટના સેટિસ્ફેક્શન માટે જે પીરિયડના અંડરમાં સેટિસ્ફાઈડ સિસ્ટમનું ડેવલપમેન્ટ થશે, પર્ટિક્યુલર ફેઝિસ સાથે પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન થતું હોય તો જ તમારું પ્રોપર સ્ટાર્ટઅપ થઈ શકશે મિત્રો. હવે પ્રોજેક્ટનું સ્ટાર્ટઅપ કરીએ ત્યારે મિત્રો કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે ને કેવી રીતે તમે રિપ્રેઝન્ટ કરશો તમારી સિસ્ટમને, તો ફ્લોચાર્ટ, ડાયાગ્રામ એન્ડ રિસ્પોન્સિબિલિટી મેટ્રિક્સ આર ટૂલ ટુ કેપ્ચર ધ વર્ક પ્રોસેસ એસોસિએટેડ. પ્રોજેક્ટની જે વર્ક પ્રોસેસ છે, જે શિડ્યુલની અંદર તમારા પ્લાનનું કન્વર્જેશન છે મિત્રો, તો એ કન્વર્જેશન કયા ટૂલ્સની મદદથી તમે કરી શકો છો? તો તમે ફ્લોચાર્ટ ડેવલપ કરી શકો છો તમારી સિસ્ટમનો, એન્ડ તમારી સિસ્ટમનો ફ્લો સમજાવી શકો છો ક્લાયન્ટને, એન્ડ હાયર ઓથોરિટી પર્સનને પણ એ સિસ્ટમ કેવી ડેવલપ થશે, કયા કયા ફંક્શન એક્સેસ કરવાના છે, કયા ઓપરેશન પરફોર્મ થશે, તો એ સમજાવી શકશો. ડાયાગ્રામ એક્સેસ કરી શકો છો. એન્ડ રિસ્પોન્સિબિલિટી મેટ્રિક્સ જે ટૂલ્સ છે એના અકોર્ડિંગ વર્ક પ્રોગ્રેસ સાથે નો ચાર્ટ અથવા ડાયાગ્રામેટિકલી તમે પ્રેઝન્ટેશન આપી શકો છો તમારી સિસ્ટમને, એન્ડ પ્લાન એક્ઝિક્યુટ કરી શકો છો પ્રોજેક્ટનો. ધ ફર્સ્ટ ડ્રાફ્ટ ઓફ પ્રોજેક્ટ પ્રોસિજર મેન્યુઅલ કેપ્ચર ધ હિસ્ટોરિક એન્ડ ઇન્ટ્યુએશનલ નોલેજ દેટ ટીમ મેમ્બર બ્રિંગ ટુ ધ પ્રોજેક્ટ. ફર્સ્ટ મિત્રો તમારે કઈ પ્રોસેસ કરવી પડશે? તો ફર્સ્ટ પ્રોજેક્ટ ડેવલપમેન્ટની જે પ્રોસિજર છે, તો મેન્યુઅલી જે હિસ્ટોરિકલ સિસ્ટમ છે, હિસ્ટોરિકલ સિસ્ટમના ડેટા એના વિશેનું નોલેજ તમારે ટીમ મેમ્બરને પ્રોવાઈડ કરવું પડશે પ્રોજેક્ટ અકોર્ડિંગ. એન્ડ એના જે એનાલિસિસ પરથી જે ન્યૂ સિસ્ટમ ડેવલપ થાય છે, તો એની અંદરના જે ફંક્શનિંગ છે ચેન્જ હોવા જોઈએ. ન્યૂ સિસ્ટમ, એના અકોર્ડિંગ ન્યૂ થિંગ્સ ડેવલપ કરવા જોઈએ. ધ ડેવલપમેન્ટ એન્ડ રિવ્યૂ ઓફ ધીસ પ્રોસિજર એન્ડ વર્ક પ્રોસેસ કન્ટ્રીબ્યુટ ટુ ડેવલપ ઓફ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ઓફ ધ પ્રોજેક્ટ. અને જે આ ડેવલપમેન્ટ પ્રોસેસ છે મિત્રો, તો એના રિવ્યૂ કોણ આપશે પ્રોસિજરના? એન્ડ વર્ક પ્રોસેસનો જે ફ્લો છે, તો એનું કોન્ટ્રીબ્યુટ કોની સાથે તમે કરશો? એ તો ડેવલપમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ઓફ પ્રોજેક્ટ. આપણે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ઓફ પ્રોજેક્ટ ડિફરન્ટ જોયા હતા પ્રીવિયસ લેક્ચરની અંદર, તો એની સમજ તમારી પાસે હશે મિત્રો, રાઈટ? તો અહીંયા શું કહેવા માગે છે કે જે ડેવલપમેન્ટ પ્રોસેસ છે એના રિવ્યૂ કોણ આપશે? હાયર ઓથોરિટી પર્સન. અને એ પ્રોજેક્ટ પ્રોસિજર એન્ડ તમારું જે વર્ક પ્રોસેસ છે એ કન્ટ્રીબ્યુટ થઈને હોલ પ્રોજેક્ટનું મેનેજમેન્ટ થતું હોય છે, ડેવલપમેન્ટ થતું હોય છે. ધીસ ઇઝ ટિપિકલી એન એક્ઝિસ્ટિંગ ટાઈમ અ પ્રોજેક્ટ વેર ઓલ થિંગ્સ આર રિસ્પોન્સિબલ. જો એવું કહીએ મિત્રો, તો એક્ઝિસ્ટિંગ ટાઈમની અંદર પ્રોજેક્ટ એ દરેકે દરેક થિંગ્સની અંદર રિક્વાયર છે, રાઈટ? બિઝનેસની વાત છે મિત્રો,
प्रोजेक्ट मैनेजमेंट टीम इज वर्किंग मेनी हवर्स डेवलपिंग द इनिशियल प्लान स्टाफिंग द प्रोजेक्ट एंड बिल्डिंग रिलेशनशिप विद द क्लाइंट प्रोजेक्ट नु मैनेजमेंट जे करती हुए छे टीम तो एनु जे वर्क होय ए वर्क मित्रों घणा कलाकोनु होय छे तो ए कलाकोनी अंदर ए लोको शू करे छे तो प्रोजेक्ट नो इनिशियल प्लान डेवलप थतो होय छे एनी अंदर स्टाफ एटले के जे टीम ए प्रोजेक्ट नो डेवलपमेंट करशे तो ए टीम माटे पण जे नॉलेजेबल पर्सन छे ए सिस्टमना डेवलपमेंट माटे तो ए टीम क्रिएट करवी पड़े छे फर्स्ट ऑफ ऑल एंड बिल्डिंग रिलेशनशिप विथ अ क्लायंट एंड जे प्रोजेक्ट नो डेवलपमेंट करवाना छे तो ए क्लायंट साथे पण सतत एने केवी सिस्टम जोईए छे राइट तो एनी माहिती पण मेळवी पड़ती होय छे मित्रों राइट तो जे स्टार्टअप फेज छे ए स्टार्टअप फेज टिपिकल छे द प्रोजेक्ट मैनेजर सेट द टोन ऑफ द प्रोजेक्ट एंड सेट एक्सपेक्टेशन फॉर ईच ऑफ द प्रोजेक्ट टीम मेम्बर प्रोजेक्ट मैनेजर आ बधुं सेट करे छे आपणे एनी ज्यारे रिस्पोन्सिबिलिटी में स्टडी करावी प्रोजेक्ट मैनेजरनी त्यारे तमने आ वस्तु समझावी हती मित्रों तो प्रोजेक्ट मैनेजर सेट्स टोन ऑफ प्रोजेक्ट प्रोजेक्ट मैनेजमेंट ए प्रोडक्ट ना डेवलपमेंट माटेनी होल रिस्पोन्सिबिलिटी ले छे एंड प्रोजेक्ट टीम मेम्बर एंड जे क्लायंट छे एमनी एक्सपेक्टेशन प्रमाणे वर्क फुलफिल करावे छे द प्रोजेक्ट स्टार्टअप फेज ऑन कॉम्प्लेक्स प्रोजेक्ट केन बी वेरी शोर्ट प्रोजेक्ट नु प्लानिंग छे ए सीम्पल थिंग्स नथी मित्रों अंटील प्लान आर डेवलप द प्रोजेक्ट मैनेजर बिकम द सोर्स ऑफ इन्फॉर्मेशन एंड डायरेक्शन जयरे प्रोजेक्ट नो प्लान डेवलप थी जाए मित्रों तेरे प्रोजेक्ट मैनेजर ए શું કામ કરતા હોય છે મિડલવેરની અંદર કામ કરતા હોય છે એટલે કે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ડાયરેક્શન પ્રોડક્ટનું જે ડેવલપમેન્ટ કરવાનું છે પ્રોજેક્ટનું જે ડેવલપમેન્ટ કરવાનું છે તો એની ઓલ ઇન્ફોર્મેશન એની પાસેથી ગેઇન કરી શકે છે હાયર ઓથોરિટી પર્સન એન્ડ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ માટેનું જે શિડ્યુલ છે એનું ડાયરેક્શન છે તો એ પણ એ જ નક્કી કરતા હોય છે પ્રોજેક્ટ मैनेजर प्रोजेक्ट मैनेजर क्रिएट एन एनवायरमेंट दैट एनकरेज टीम मेंबर टू फुल्ली एंगेज इन प्रोजेक्ट एंड एनकरेज इनोवेटिव अप्रोच टू डेवलपिंग द प्रोजेक्ट प्लान प्रोजेक्ट मैनेजर क्रिएट केवु एनवायरमेंट क्रिएट करे छे हवे सीम्पल थिंग छे मित्रों के ज्यारे तमारे 10 માણસો સાથે કામ કરાવવું છે પર્ટિક્યુલર એમને સાથે રહીને તમારે કોઈ વર્ક ફૂલફિલ કરવું છે તો આ વસ્તુ બહુ જરૂરી છે આ અપ્રોચ બહુ જરૂરી છે કે એક તો પહેલાં એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું પડશે એન્ડ જે ટીમ મેમ્બર છે મિત્રો તો એ ટીમ મેમ્બરને એન્કરેજ કરવા પડશે એ સિસ્ટમના ડેવલપમેન્ટ માટે એ દરેકે દરેક ટીમ મેમ્બરના મનમાં એ જે સિસ્ટમ ડેવલપ કરવાની છે એ સિસ્ટમ ડેવલપ કરવા માટેનું એક જુનૂન હોવું જોઈએ રાઈટ એના કામમાં રચ્યા પચ્યા હોવા જોઈએ ત્યારે સારી સિસ્ટમ ડેવલપ થઈ શકે છે મિત્રો તો એન્કરેજ ઇનોવેશન અપ્રોચ ટુ ડેવલપિંગ ધ પ્રોજેક્ટ પ્લાન કારણ કે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ ટાઈમની અંદર જે ટાઈમ પિરિયડ હોય છે મિત્રો 6 મહિનાનો કે 3 મહિનાનો એ ટાઈમ પિરિયડની અંદર ઘણા બધા ઇશ્યુઝ ઊભા થતા હોય છે તો એ ઇશ્યુઝને સોલ્વ કરવાની રિસ્પોન્સિબિલિટી કોની છે પ્રોજેક્ટ મેનેજરની એ જ રાઈટ તો પ્રોજેક્ટ મેનેજર જે છે પર્સન એ પર્સન પાવરફુલ પર્સન હોવો જોઈએ રાઈટ તો આ હતું એનું સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપની અંદર મિત્રો તમારે કઈ કઈ ટાસ્ક પરફોર્મ કરવાની રહે છે એની આપણે ચર્ચા કરી
સેકન્ડ થિંગ છે પ્રોજેક્ટ સ્કોપ. પ્રોજેક્ટ સ્કોપ ઇઝ એક્સપ્રેસ ઇન ધ ડોક્યુમેન્ટ ધેટ ડિફાઇન પેરામીટર. પ્રોજેક્ટ સ્કોપ જે છે એ સ્કોપ કેવી રીતે એક્સપ્રેસ કરવામાં આવશે? એઝ અ ડોક્યુમેન્ટ એન્ડ ડિફરન્ટ ડિફરન્ટ પેરામીટર, અધરવાઇઝ જે ડિફરન્ટ ડિફરન્ટ ફેક્ટર્સ જે પ્રોજેક્ટને ડિફાઇન કરતા હોય, ડિટરમાઇન કરતા હોય એના બિહેવિયરને, એ એની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે. વોટ વર્ક્સ ઇઝ ડન વિથઇન ધ બાઉન્ડ્રી ઓફ ધ પ્રોજેક્ટ, જે પ્રોજેક્ટની માટે તમને બાઉન્ડ્રી પ્રોવાઈડ કરવામાં આવેલી છે મિત્રો, તો એ પ્રોજેક્ટ બાઉન્ડ્રીની અંદર રહીને એ વર્ક તમારે ડન કરવાનું છે. મેં તમને પહેલાં જ કીધું કે પીરિયડ ઓફ ટાઈમની અંદર તમારે પ્રોજેક્ટનું વર્ક ડન કરવાનું છે. એન્ડ ધ વર્ક દેટ ઇઝ આઉટસાઇડ ધ પ્રોજેક્ટ બાઉન્ડ્રી એન્ડ જે પ્રોજેક્ટનું વર્ક છે એ આઉટસાઇડ ધ પ્રોજેક્ટ બાઉન્ડ્રી, એટલે મીન્સ કે એના બહારનું વર્ક તમે પ્રોજેક્ટની અંદર ઇન્વોલ્વ કરી શકો નહીં, રાઈટ? જો એવું થશે તો આખી સિસ્ટમનો એમ ચેન્જ થઈ જશે મિત્રો, રાઈટ? સ્કૂલ મેનેજમેન્ટ, અધરવાઇઝ કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ ડેવલપમેન્ટ કરવાની હોય તો એની અંદર જે ઇન્વોલ્વ થતા ફંક્શન છે એ જ ફંક્શન અંદર પ્રોપરલી એક્સેસ થવા જોઈએ મિત્રો, રાઈટ? તો જ એ પ્રોજેક્ટનું મહત્વ જળવાશે. ધ સ્કોપ ઓફ વર્ક is typically written document that define that work will be accomplished by the end of the project. હવે સ્કોપ ઓફ વર્ક, તો સ્કોપ ઓફ વર્ક કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? તો સ્કોપ ઓફ વર્ક ઇઝ અ ટિપિકલી રિટન ડોક્યુમેન્ટ દેટ ડિફાઇન વોટ વર્ક વિલ બી અકોમ્પ્લિશ બાય ધ એન્ડ ઓફ ધ પ્રોજેક્ટ. જે સ્કોપ ઓફ પ્રોજેક્ટ ડોક્યુમેન્ટ છે મિત્રો, એ ડોક્યુમેન્ટની અંદર શું રાઇટ ડાઉન કરેલું હોય છે? તો એ જે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થયું છે, રાઈટ, તો એના એન્ડિંગ સુધીની અંદર તમારા ટાઈમ પીરિયડ અકોર્ડિંગ જે વેરિયસ ફંક્શન્સ છે, જે વેરિયસ ફેક્ટર્સ છે, એ ફૂલફિલ થશે, રાઈટ? તો એ ઇન્ફોર્મેશન સ્કોપ ઓફ વર્કની અંદર રાઇટ ડાઉન કરેલી હોય છે ડોક્યુમેન્ટની અંદર. ડિલિવરેબલ ઓફ ધ પ્રોજેક્ટ, જે પ્રોજેક્ટની ડિલિવરી તમને મળશે જે ક્લાયન્ટને, તો એની અંદર એ બધી જ બાબતો રાઇટ કરેલી હોય છે. ધ પ્રોજેક્ટ સ્કોપ ડિફાઇન વોટ વિલ બી ડન એન્ડ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન પ્લાન define how the work will be accomplished. હવે મિત્રો અહીંયા બે બાબતો સમજવાની છે કે પ્રોજેક્ટ સ્કોપ શું ડિફાઇન કરે છે, તો વોટ વિલ બી ડન, તમે કેટલું વર્ક ડન કર્યું છે, એન્ડ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન પ્લાન જે ડાયાગ્રામની મદદથી, ફ્લોચાર્ટની મદદથી આપણને શું મળશે, તો ડિફાઇન હાઉ ધ વર્ક વિલ બી અકોમ્પ્લિશ, એ જે વર્ક ડન કરવાનું છે એ વર્ક કેવી રીતે પરફોર્મ કરવામાં આવશે એનું પ્લાનિંગ તમે પ્રોજેક્ટ એક્ઝિક્યુશન પ્લાનની અંદર મેળવી શકો છો, રાઈટ? તો નો ટેમ્પલેટ વર્ક ફોર ઓલ પ્રોજેક્ટ. હવે શું કહેવામાં આવે છે મિત્રો, કે આવું દરેકે દરેક પ્રોજેક્ટ માટે ટેમ્પલેટ વર્કની જરૂરિયાત હોતી નથી. સમ પ્રોજેક્ટ હેવ વેરી ડિટેલ સ્કોપ ઓફ વર્ક, અમુક જે પ્રોજેક્ટ છે એની અંદર જ આવું ડિટેલ સ્કોપ ઓફ વર્ક તમારે પ્રોવાઈડ કરવાનું હોય છે. એન્ડ સમ હેવ શોર્ટ સમરી ડોક્યુમેન્ટ, એન્ડ અમુક પ્રોજેક્ટની અંદર તમે શોર્ટ સમરીની અંદર ડોક્યુમેન્ટ રિપ્રેઝન્ટ કરાવી શકો છો. ધ ક્વોલિટી ઓફ ધ સ્કોપ ઇઝ મેઝર બાય ધ એબિલિટી ઓફ ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ સ્ટેક હોલ્ડર ટુ ડેવલપ એન્ડ મેન્ટેન અ કોમન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વોટ પ્રોડક્ટ ઓર સર્વિસીસ ધ પ્રોજેક્ટ વિલ ડિલિવર. હવે મિત્રો જે સિસ્ટમનું ડેવલપમેન્ટ થાય છે તો એની ક્વોલિટીનો સ્કોપ કેવી રીતે મેજર કરવામાં આવે છે એની વાત છે. તો એ કોના ઉપર ડિપેન્ડ્સ ઓન હોય છે? ધ એબિલિટી ઓફ પ્રોજેક્ટ મેનેજર. પ્રોજેક્ટ મેનેજર
જે પર્સન છે કે પ્રોજેક્ટનું ફૂલફિલમેન્ટ પ્રોપરલી કરાવશે, રાઈટ? પ્રોજેક્ટ સ્ટેક હોલ્ડર ટુ ડેવલપ એન્ડ મેન્ટેન કોમન અન્ડરસ્ટેન્ડિંગ વોટ પ્રોડક્ટ ઓર સર્વિસ ધ પ્રોજેક્ટ વિલ બી ડિલિવર. જે સ્ટેક હોલ્ડર પર્સન છે એની રિસ્પોન્સિબિલિટી શું છે મિત્રો? તો જે પણ ડેવલપ થઈ રહી છે સિસ્ટમ એને મેન્ટેન કરવાની, એન્ડ કોમન અન્ડરસ્ટેન્ડિંગ સાથે જે પ્રોડક્ટની સર્વિસીસ છે એ ડિલિવર કરવાની, રાઈટ? ધ સાઇઝ એન્ડ ડિટેલ્સ ઓફ પ્રોજેક્ટ સ્કોપ ઇઝ રિલેટેડ ટુ ધ કોમ્પ્લેક્સિટી પ્રોફાઇલ ઓફ ધ પ્રોજેક્ટ. જે સાઇઝ છે સિસ્ટમની એ સાઇઝની ડિટેલ પ્રોજેક્ટ સ્કોપની અંદર માહિતી ઇન્વોલ્વ થયેલી હોય છે. એન્ડ કોમ્પ્લેક્સિટી ઓફ પ્રોજેક્ટ, તમારી પ્રોજેક્ટની અંદર, તમારી સિસ્ટમના ડેવલપમેન્ટની અંદર જે કોમ્પ્લેક્સિટી છે મિત્રો, એ પણ અંદર રાઇટ ડાઉન કરેલી હોય છે. અ મોર કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ ઓફન રિક્વાયર અ મોર ડિટેલેડ એન્ડ કોમ્પ્રિહેન્સિવ સ્કોપ ડોક્યુમેન્ટ. કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ ઓફન રિક્વાયર મોર ડિટેલ. જેટલો વાઇડ પ્રોજેક્ટ હશે, જેટલું કોમ્પ્લેક્સ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ હશે, એટલો જ એનો સ્કોપ જે ડોક્યુમેન્ટની અંદર રાઇટ ડાઉન કરેલો હશે, કારણ કે ઇઝીલી બનાવી શકાય નહીં એવી કોમ્પ્લેક્સ સિસ્ટમને રિપ્રેઝન્ટ કરવી ડોક્યુમેન્ટની અંદર, એટલે એક કોમ્પ્લેક્સ ટાસ્ક છે મિત્રો, રાઇટ? તો પ્રોજેક્ટ સ્કોપ શેની અંદર હોય છે? તો પ્રોજેક્ટ સ્કોપ ડોક્યુમેન્ટની અંદર ડિફાઇન કરેલો હોય છે. સ્કોપ ઓફ વર્ક એ ડોક્યુમેન્ટ પ્રિપેર કરવામાં આવે છે, એન્ડ એ ડોક્યુમેન્ટની અંદર મિત્રો પ્રોજેક્ટ સ્કોપ એન્ડ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન પ્લાન ઇન્વોલ્વ થયેલો હોય છે. અકોર્ડિંગ ટુ ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, અ કમ્પ્લીટ સ્ટેટમેન્ટ ઓફ પ્રોજેક્ટ સ્કોપ શુડ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ. હવે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અધરવાઇઝ જે ઓર્ગેનાઇઝેશન છે મિત્રો, તો એ જે ઓર્ગેનાઇઝેશન કમ્પ્લીટ સ્ટેટમેન્ટ, જે પ્રોજેક્ટ સ્કોપની અંદર કમ્પ્લીટ સ્ટેટમેન્ટ જે નીચે દર્શાવેલા છે એ સ્કોપ રાઇટ ડાઉન કરેલા જ હોય છે, મસ્ટ બી રાઇટ ડાઉન કરેલા હોય છે. તો ફર્સ્ટ વન છે પ્રોડક્ટ એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા. જે સ્કોપ ઓફ પ્રોજેક્ટ જે ડોક્યુમેન્ટ છે એની અંદર કઈ કઈ બાબતો ઇન્વોલ્વ થયેલી હોય છે, તો ફર્સ્ટ થિંગ છે મિત્રો પ્રોડક્ટ એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા. સેકન્ડ વન છે પ્રોજેક્ટ ડિલિવરેબલ, કે કયા કેટલા ટાઈમ પીરિયડની અંદર તમારી એ પ્રોડક્ટ તમને ડિલિવર થશે. પ્રોજેક્ટ એક્સક્લુઝન, પ્રોજેક્ટ કન્સ્ટ્રેન્ટ એન્ડ પ્રોજેક્ટ એઝ્યુમ્પશન. સ્કોપ ઓફ પ્રોજેક્ટ અથવા સ્કોપ ઓફ વર્ક ઇઝ બેઝિસ ફોર એગ્રીમેન્ટ બાય ઓલ પાર્ટી. આ સ્કોપ ઓફ વર્ક જે છે એ મિત્રો કોના બેઝિસ ઓન હોય છે? તો એગ્રીમેન્ટ ઓફ ઓલ પાર્ટી. અ ક્લિયર પ્રોજેક્ટ સ્કોપ ડોક્યુમેન્ટ ઇઝ ઓલ્સો ક્રિટિકલ ટુ મેનેજિંગ ચેન્જ ઓન ધ પ્રોજેક્ટ. આ જે ડોક્યુમેન્ટ કેમ ડેવલપ કરવામાં આવે છે, કે જે ક્રિટિકલ થિંગ છે કે વારંવાર ચેન્જીસ જે અકર થાય છે ક્લાયન્ટના, ઓકે, તો આ ડોક્યુમેન્ટથી તમારા પ્રોજેક્ટનું ફિક્સેશન મળશે, એ જે ક્રિટિકલ ટાસ્ક છે એને કંટ્રોલ કરી શકશો. તો સિન્સ ધ પ્રોજેક્ટ સ્કોપ રિફ્લેક્ટ વોટ વર્ક વિલ બી અકોમ્પ્લીશ. આ જે પ્રોજેક્ટ સ્કોપ છે ડેવલપ કેમ કરવામાં આવે છે મિત્રો? તો જે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસ છે, જે પ્રોજેક્ટ ડેવલપ કરવાનો છે એને અકોમ્પ્લીશ કરશે એના વર્ક. એની ચેન્જીસ ઇન એક્સપેક્ટેશન દેટ ઇઝ નોટ કેપ્ચર એન્ડ ડોક્યુમેન્ટ ક્રિએટ ધ ઓપોર્ચ્યુનિટી ફોર કન્ફ્યુઝન. જો તમારી જે સિસ્ટમ ડેવલપ કરવાની છે એ સિસ્ટમની અંદર મિત્રો જે એક્સપેક્ટેશન છે એના અકોર્ડિંગ કોઈ બાબત રાઇટ ડાઉન કરવામાં આવતી નથી,
જો એવું થશે તો જે ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ થઈ છે એની સાથે કન્ફ્યુઝન ક્રિએટ થશે મિત્રો. ડોક્યુમેન્ટની અંદર એ વસ્તુ હોય નહીં અને તમે તમારી સિસ્ટમને એવું એક્સપેક્ટ કરતા હોય તો પ્રોબ્લેમ અકર થશે. વન ઓફ ધ મોસ્ટ કોમન ટ્રેન્ડ ઇન પ્રોજેક્ટ ઇઝ ઇન્ક્રીમેન્ટલ એક્સપેન્શન ઇન પ્રોજેક્ટ સ્કોપ વિચ ઇઝ કોલ્ડ સ્કોપ ક્રીપ. હવે જે કોમન ટ્રેન્ડ છે મિત્રો કે ઇન્ક્રીમેન્ટલ એક્સપેન્શન એટલે કે પ્રોજેક્ટનો જે સ્કોપ છે એ ઇન્ક્રીમેન્ટ એટલે કે એ પ્રોજેક્ટ સ્કોપની અંદર જે રાઇટ ડાઉન કરેલું છે. હવે ભવિષ્યની અંદર હાલની જે મોડર્ન સિસ્ટમ આપણે એક્સેસ કરીએ છીએ મિત્રો, તો હાલની મોડર્ન સિસ્ટમની અંદર જે ડેવલપમેન્ટ લેંગ્વેજીસ ડિફરન્ટ ફ્રેમવર્કની અંદર તમારા આઈટી પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થતું હોય છે, તો પ્રોજેક્ટનો સ્કોપ કેવો હોય કે આખો જે પ્રોજેક્ટ આખી પ્રોડક્ટ ડેવલપ કરી હોય એને ચેન્જીસ કરવામાં આવતા નથી. ઘણી એવી ટેકનિક માર્કેટની અંદર અવેલેબલ છે. તમારે જે ન્યૂ થિંગ એડ કરવાના છે સિસ્ટમની અંદર ઓનલી ફોર એ જ વર્ક એની સાથે ઇન્ટિગ્રેટ કરાવવાનું હોય છે. તો ત્યારે આ સ્કોપ ક્રીપ ના યુઝીસથી પ્રોજેક્ટ સ્કોપને એક્સપાન્ડ કરી શકાય છે. સ્કોપ ક્રીપ રિટર્ન ધ સક્સેસ ઓફ પ્રોજેક્ટ બીકોઝ ધ સ્મોલ ઇન્ક્રીઝ ઇન સ્કોપ રિક્વાયર એડિશનલ રિસોર્સિસ દેટ વેર નોટ ઇન અ પ્લાન. હવે સ્કોપ ક્રીપ તમને ક્યાં હેલ્પફુલ થાય છે? તો એ સક્સેસફુલી વર્ક કરે છે મિત્રો કે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ દરમિયાન જે સ્મોલ ઇન્ક્રીઝીસ છે, જે સ્મોલ સ્કોપની રિક્વાયરમેન્ટ છે, જે રિસોર્સિસને એડ કરવામાં આવ્યા છે, તો એ પ્લાનની સાથે જોડી શકાશે. ઇન્ક્રીઝિંગ ધ સ્કોપ ઓફ પ્રોજેક્ટ ઇઝ કોમન અકરન્સ એન્ડ એડજસ્ટમેન્ટ આર મેડ ટુ ધ પ્રોજેક્ટ બજેટ એન્ડ શિડ્યુલ ટુ અકાઉન્ટ ફોર ધ ચેન્જીસ. હવે જે સ્કોપ ઇન્ક્રીઝ કરવામાં આવે છે મિત્રો, તો સ્કોપ ઇન્ક્રીઝ થશે રાઈટ, તો સ્કોપ ના ઇન્ક્રીઝન સાથે પ્રોજેક્ટનું જે કોમન અકરન્સ હતું એનું જે એની સાથે એડજસ્ટમેન્ટ કરવું પડશે કે જે પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે આપણે બજેટ અને શિડ્યુલ નક્કી કર્યો હતો, ઓકે, તો એની અંદર પણ ચેન્જીસ કરવા પડશે. રાઈટ, એ જે પ્રોસેસ છે એની અંદર પણ ચેન્જીસ કરવા પડશે. તો સ્કોપ ક્રીપ અકર વેન ધીઝ ચેન્જ આર નોટ રિકોગ્નાઇઝ ઓર નોટ મેનેજ. સ્કોપ અપ ક્રીપ ક્યારે અકર થાય છે? કે જ્યારે ચેન્જીસ મેડઅપ થતા નથી, અધરવાઇઝ રિકોગ્નાઇઝ કરવામાં આવતા નથી, એને પ્રોપરલી મેનેજ કરવામાં નથી આવતા, તો સ્કોપ અપ ક્રીપ અકર થાય છે. ધ એબિલિટી ઓફ પ્રોજેક્ટ મેનેજર ટુ આઇડેન્ટિફાય પોટેન્શિયલ ચેન્જીસ ઇન ઓફન રિલેટેડ ટુ ધ ક્વોલિટી ઓફ સ્કોપ ડોક્યુમેન્ટ. પ્રોજેક્ટ મેનેજરની એબિલિટી હોવી જોઈએ કે જે પોટેન્શિયલ ચેન્જીસ છે સિસ્ટમ ડેવલપમેન્ટની અંદર, તો એ જે સ્કોપ ડોક્યુમેન્ટ છે એ ક્વોલિટેટિવ ડેવલપ કરવો જોઈએ મિત્રો. રાઈટ, સ્કોપ ઓફ ડોક્યુમેન્ટ ઇઝ મેજર થિંગ ઇન પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સિસ્ટમ. ઇવેન્ટ્સ અકર દેટ રિક્વાયર ધ સ્કોપ ઓફ પ્રોજેક્ટ ટુ ચેન્જ. જો કોઈ એવી કન્ડિશન અકર થાય છે મિત્રો કે જેની અંદર પ્રોજેક્ટના જે થિંગ્સ છે એના ઓપરેશન્સ છે એની અંદર ચેન્જીસ કરવો પડે છે, એના સ્કોપની અંદર ચેન્જીસ કરવો પડે છે, તો ચેન્જીસ ઇન ધ માર્કેટ પ્લેસ મે બી રિક્વાયર ચેન્જીસ ઇન ધ પ્રોડક્ટ ડિઝાઇન. એન્ડ જે માર્કેટ પ્લેસની અંદર જે ચેન્જીસ રિક્વાયર્ડ છે તો એ તમારી સિસ્ટમની અંદર ટાઈમ અકોર્ડિંગ એ પ્રોડક્ટની ડિલિવરી પહેલાં ચેન્જીસ કરવા પડશે. ચેન્જીસ ઇન ધ ક્લાયન્ટ મેનેજમેન્ટ ટીમ ઓર ફાઇનાન્શિયલ હેલ્થ ઓફ ક્લાયન્ટ મે ઓલ્સો રિઝલ્ટ ઇન ચેન્જીસ ઇન ધ પ્રોજેક્ટ સ્કોપ. એન્ડ તમે જે ચેન્જીસ કરેલા છે તો ક્લાયન્ટ મેનેજમેન્ટ ટીમ છે
अदरवाइज फाइनेंशियल हेल्थ ऑफ क्लाइंट, तो एज अ रिजल्ट प्रोजेक्ट स्कोप नी अंदर ए पण तमारे इन्वॉल्व करवू पड़से, क्लाइंट ने पण जणावू पड़से ने कि जे सिस्टम नी अंदर चेंजिस थाय छे। चेंजिस इन द प्रोजेक्ट शेड्यूल, बजेट, प्रोडक्ट क्वालिटी विल हैव अफेक्ट ऑन द प्रोजेक्ट प्लान। प्रोजेक्ट नो ज्यारे फर्स्ट प्लान थई रह्यो होय छे, राइट, एना पछी जे चेंजिस अकर थशे मित्रों, तो एना परथी कई सिस्टम में अफेक्ट थशे, प्रोजेक्टना शेड्यूल पर पण एनी अफेक्ट थशे, एना बजेट पर पण एनी अफेक्ट थशे, एंड प्रोजेक्टनी जे क्वॉलिटी छे, प्रोडक्टनी क्वॉलिटी छे, एनी अंदर पण सुधारो थशे। जनरली द लेटर इन द प्रोजेक्ट चेंजिस अकर, द ग्रेटर द इंक्रीज टू द प्रोजेक्ट कॉस्ट। ज्यारे कोई प्रोडक्टना डेवलपमेंट टाइम, अदरवाइज प्रोजेक्टना डेवलपमेंट टाइम चेंजिस अकर थाय मित्रों, तो एनी कॉस्ट हमेशा वधे छे, ओछी थती नथी, एनी कॉस्ट ऑलवेज इंक्रीज थाय छे, राइट। चेंजिस थशे ए अकॉर्डिंग ऑथोराइज पर्सन हसे, ए अप्रोप्राइट लेवल ऑफ मैनेजमेंट क्लाइंट ऑर्गेनाइजेशन इज रिस्पोन्सिबल टू द प्रोजेक्ट मैनेजमेंट। अने आ जे स्कोप छे प्रोजेक्टनो, तो एनी प्रॉपर इन्फॉर्मेशन आपवानी जवाबदारी कोनी होय छे, प्रोजेक्ट मैनेजरनी रिस्पोन्सिबिलिटी छे। द प्रोजेक्ट मैनेजर ऑल्सो एनालाइज द कॉस्ट एंड शेड्यूल, इम्पेक्ट ऑफ दीस चेंजिस एंड एडजस्ट द प्रोजेक्ट प्लान टू रिफ्लेक्ट द चेंजिस ऑथोराइज बाय द क्लाइंट, राइट। तो शू कहवा मागे छे कि प्रोजेक्ट मैनेजर जे पर्सन छे ए एनालाइज करशे कॉस्ट एंड शेड्यूल, एंड एना अकॉर्डिंग जे चेंजिस छे ए चेंजिस ने एडजस्ट करशे प्रोजेक्ट प्लान साथे, राइट मित्रों, एंड एनु रिफ्लेक्शन जे ऑथोराइज पर्सन छे एंड क्लाइंट बन्ने साथे कम्युनिकेशन करीने एनु सॉल्यूशन मेळवशे, राइट। चेंजिस टू द स्कोप कैन कोज कॉस्ट टू इंक्रीज ओर डिक्रीज। जे चेंजिस अकर थाय छे मित्रों, तो ए चेंजिस स्कोप ऑफ प्रोजेक्ट का तो इंक्रीज थशे का तो डिक्रीज थशे, राइट, का तो ए स्कोप इंक्रीज थशे मित्रों, राइट, का तो ए स्कोप डिक्रीज थशे। हवे मित्रों बात करिए प्रोजेक्ट शेड्यूल एंड टाइम मैनेजमेंट नी, तो प्रोजेक्ट शेड्यूल एंड टाइम मैनेजमेंट नी अंदर आपणे सेकंड शू जोयुं, फर्स्ट जोयुं एनो स्टार्टअप पीरियड, राइट। स्टार्टअप पीरियड नी अंदर प्रोजेक्ट स्टार्टअप एंड इंटीग्रेशन नी अंदर जे प्रोजेक्ट लीडर होय छे, तो एने आखू इन्फ्रास्ट्रक्चर डेवलप करवानुं होय छे प्रोजेक्ट माटेनुं, ओके। जे प्रोजेक्ट एक्झिक्यूट करशे ए पर्सन जे प्रोजेक्ट लीडर छे एने आखू इन्फ्रास्ट्रक्चर डेवलप करवानुं होय छे, तो एनी माहिती आपणे स्टार्टअपनी अंदर मेळवी, राइट। एंड ए जे इन्फ्रास्ट्रक्चर डेवलप करे छे मित्रों, तो जे प्रोजेक्टनों अदरवाइज जे सिस्टमनों फेजिसनी अंदर डिवाइडेशन थाय छे, तो एनु रिप्रेजेंटेशन कया टूल्सनी मददथी करशे प्रोजेक्ट लीडर, फ्लोचार्ट, डायग्राम एंड रिस्पोन्सिबिलिटी मेट्रिक्स ए टूल्स अकॉर्डिंग वर्क प्रोग्रेस एक्झिक्यूटिंग करशे, પોતાના પ્રોજેક્ટનો પ્લાન એક્ઝિક્યુટ કરશે, રાઈટ। ધેન આપણે શું જોયું, પ્રોજેક્ટ સ્કોપ, તો પ્રોજેક્ટ સ્કોપની અંદર જે ડોક્યુમેન્ટેશન છે એ પ્રિપેર કરવામાં આવે છે, એન્ડ ડિફરન્ટ ડિફરન્ટ જે ફેજીસ છે એ આપણે જોયા, રાઈટ। પ્રોજેક્ટ સ્કોપની અંદર કઈ કઈ બાબતો ઇન્ક્લુડ હોવી જોઈએ, મસ્ટ બી, તો પ્રોડક્ટ एक्सेप्शन क्राइटेरिया, प्रोजेक्ट डिलीवरेबल, प्रोजेक्ट एक्सक्लूजन, प्रोजेक्ट कंस्ट्रेन, राइट, प्रोजेक्ट अजम्पशन, ये बधी बाबतों अंदर इन्वॉल्व होवी जोईए। अने कोई चेन्जिस अकर थाय छे तो ये चेन्जिस पण अंदर इन्वॉल्व होवा जोईए मित्रों, राइट।
તો નેક્સ્ટ ટોપિક છે આપણો પ્રોજેક્ટ શેડ્યુલ એન્ડ ટાઈમ મેનેજમેન્ટ. પ્રોજેક્ટ સક્સેસ ઓફન ઇન્ક્લુડ કમ્પ્લીટિંગ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ. સક્સેસફુલ પ્રોજેક્ટ ક્યારે કહેવાય મિત્રો? કે જ્યારે તમને જે ટાઈમ પિરિયડ આપેલો છે એ ટાઈમ પિરિયડ પ્રમાણે એ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ ફૂલફિલ થાય તો તમારો પ્રોજેક્ટ સક્સેસ કહેવાય, રાઈટ? ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ એ જે બે પ્રોસિજર છે પ્રોજેક્ટના ડેવલપમેન્ટની એન્ડ એ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ ટાઈમે એનું જે મેનેજમેન્ટ પ્રોપર થવું જોઈએ શિડ્યુલનું, રાઈટ? તો એ પ્રોપરલી થાય તો તમારી સક્સેસફુલ સિસ્ટમ ડેવલપ થઈ શકશે. ધ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઓફ અ પ્રોજેક્ટ શિડ્યુલ દેટ વિલ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ ઇઝ પ્રાઇમરલી રિસ્પોન્સિબિલિટી ઓફ ધ પ્રોજેક્ટ મેનેજર. પ્રોજેક્ટ મેનેજરની રિસ્પોન્સિબિલિટી છે મિત્રો કે ડેવલપમેન્ટ પ્રોસેસ એન્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોપર શિડ્યુલ વાઇઝ એ ટાસ્ક પરફોર્મ થવી જોઈએ. કમ્પ્લીટિંગ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ રિક્વાયર ડેવલપમેન્ટ ઓફ રિયાલિસ્ટિક પ્લાન એન્ડ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઓફ પ્લાન. હવે આ જે સક્સેસફુલ પ્રોજેક્ટનું પ્લાનિંગ છે મિત્રો, તો એની માટે શું રિક્વાયરમેન્ટ હોય છે? તો ડેવલપમેન્ટ ઓફ રિયાલિસ્ટિક પ્લાન. આ કેવો પ્લાન બનાવવાનો છે? રિયાલિસ્ટિક મિત્રો, ઓકે? આર્ટિફિશિયલ નથી, રિયાલિસ્ટિક પ્લાન ડેવલપ કરવો પડે એન્ડ ઇફેક્ટિવ મેનેજમેન્ટ સાથે એ પ્લાનનું ડેવલપમેન્ટ કરવું પડે. તો ઓન સ્મોલર પ્રોજેક્ટ પ્રોજેક્ટ મેનેજર મે લીડ ધ ડેવલપમેન્ટ ઓફ ધ પ્રોજેક્ટ પ્લાન એન્ડ બિલ્ડ અ શિડ્યુલ ટુ મીટ ધેટ પ્લાન. જે સ્મોલ પ્રોજેક્ટની વાત થઈ રહી છે મિત્રો, નાની નાની સિસ્ટમનું, નાની નાની પ્રોડક્ટનું ડેવલપમેન્ટ હોય છે, તો નાના પ્રોજેક્ટના ડેવલપમેન્ટ ટાઈમે જે પ્રોજેક્ટ મેનેજર હોય છે તો મે લીડ ધ ડેવલપમેન્ટ ઓફ પ્રોજેક્ટ પ્લાન એન્ડ બિલ્ડ અ શિડ્યુલ ટુ મીટ ધેટ પ્લાન. એ પોતે જ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્લાન કરે છે એન્ડ શિડ્યુલ પણ ડેવલપ કરશે. ઓન લાર્જર એન્ડ મોર કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ અ પ્રોજેક્ટ કંટ્રોલ ટીમ ધેટ ફોકસ ઓન બોથ કોસ્ટ એન્ડ શિડ્યુલ પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ ફંક્શન વિલ આસિસ્ટ ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમ ઇન ડેવલપિંગ ધ પ્લાન એન્ડ ટ્રેકિંગ પ્રોગ્રેસ અગેન્સ્ટ ધ પ્લાન. સમજો મિત્રો કે જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે તો પ્રોજેક્ટનું જે કંટ્રોલિંગ છે, કોમ્પ્લેક્સ સિસ્ટમના ડેવલપમેન્ટની વાત છે મિત્રો, તો પ્રોજેક્ટ કંટ્રોલ ટીમ ઓલ ફોકસ પ્રોજેક્ટ મેનેજરના હાથમાં હોતો નથી. હા, એ પ્રોપરલી શિડ્યુલ વાઇઝ ટીમ મેમ્બર સાથે મળીને કામ કરે છે, પણ ફોકસમાં કોણ હોય છે? સિસ્ટમ, લાર્જ સિસ્ટમની અંદર ટીમ મેમ્બર. ઓન બોથ કોસ્ટ એન્ડ શિડ્યુલ પ્લાનિંગ બંને સાઇડથી પ્રોજેક્ટ મેનેજર એન્ડ જે ટીમ મેમ્બર છે એ બંને સાઇડ, બંને કોસ્ટ એન્ડ શિડ્યુલ પ્લાનિંગ બંનેને જોડાઈને ઇન્ટિગ્રેટ થઈને કામ કરવાનું છે મિત્રો. તો એના અકોર્ડિંગ એમના પણ ફંક્શન્સ એન્ડ મંતવ્યોને માન આપીને એના પર ફોકસ કરીને શિડ્યુલનું ડેવલપમેન્ટ કરવાનું હોય છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમ થ્રુ, રાઈટ? એન્ડ ડેવલપિંગ ધ પ્લાન એન્ડ ટ્રેકિંગ પ્રોગ્રેસ અગેન્સ્ટ ધ પ્લાન. એ જે પ્લાન ડેવલપ થયો મિત્રો, તો એનું ટ્રેકિંગ પણ કરવામાં આવે છે. ટુ ડેવલપ ધ પ્રોજેક્ટ શિડ્યુલ ધ પ્રોજેક્ટ ટીમ ડઝ એન એનાલિસિસ ઓફ ધ પ્રોજેક્ટ સ્કોપ. જે પ્રોજેક્ટ ડેવલપ કરવાનો છે એના માટેનું જે શિડ્યુલ ડિસાઇડ કરેલો છે મિત્રો, તો એ શિડ્યુલ પ્રોજેક્ટ ટીમ એનાલાઇઝ કરે છે એના સ્કોપ અકોર્ડિંગ, વિચ ઇઝ ઇનકોર્પોરેટ ઇન ટુ ધ કોન્ટ્રાક્ટ એન્ડ અધર ઇન્ફોર્મેશન દેટ હેલ્પ ધ ટીમ ડિફાઇન ધ પ્રોજેક્ટ ડિલિવરેબલ. હવે જે પ્રોજેક્ટનો પ્લાન નક્કી થયો છે મિત્રો,
એન્ડ એના સાથેની જે અધર ઇન્ફોર્મેશન એટલે કે કોન્ટ્રાક્ટ કે આટલા ટાઈમ માટે તમારે આ પ્રોડક્ટ સાથે કામ કરવાનું છે, તો એના માટેના કોન્ટ્રાક્ટ થતા હોય છે. તો એના સિવાયની જે બીજી ઇન્ફોર્મેશન છે એ ટીમને શું હેલ્પફુલ કરે છે, પ્રોજેક્ટની ડિલિવરી ક્યારે આપવાની છે એના માટે એ ડોક્યુમેન્ટ હેલ્પફુલ થાય છે, રાઈટ? પ્રોજેક્ટ શેડ્યુલ એન્ડ ટાઈમ મેનેજમેન્ટ, તો એ જે ટોપિકની આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો, તો પ્રોજેક્ટનો શેડ્યુલ જે છે, રાઈટ, શેડ્યુલ એટલે કે એનું ટાઈમ ટેબલ આપણે કહી શકીએ છીએ. તો ડિફરન્ટ જે ટાસ્ક પરફોર્મ કરવાની છે તો એ ડિફરન્ટ ટાસ્કને મિત્રો મેનેજ કરવામાં આવે છે ટાઈમ શેડ્યુલની અંદર, રાઈટ? એન્ડ શેડ્યુલ વાઇઝ એ ટાસ્ક પ્રોપરલી પરફોર્મ થશે તો તમારી જે પ્રોડક્ટ છે એનું ડેવલપિંગ વ્યવસ્થિત રીતે થઈ શકશે, ટાઈમ અકોર્ડિંગ એ કમ્પ્લીશન ફૂલફિલ થશે, રાઈટ મિત્રો? ટુ ડેવલપ ધ પ્રોજેક્ટ શેડ્યુલ, આપણે ફર્સ્ટ શેડ્યુલ વિશે વાત કરીશું એન્ડ પછી ટાઈમ મેનેજમેન્ટની વાત કરીશું મિત્રો. તો આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ તો ટુ ડેવલપ ધ પ્રોજેક્ટ શેડ્યુલ ધ પ્રોજેક્ટ ટીમ ડઝ એન એનાલિસિસ ઓફ ધ પ્રોજેક્ટ સ્કોપ. તો આ જે શેડ્યુલ ડેવલપ કરીએ છીએ મિત્રો, એ શેડ્યુલ જે છે તો એ શેડ્યુલ કેવી રીતે ડેવલપ કરવામાં આવે છે, તે પ્રોજેક્ટનો સ્કોપ જે ડેવલપ કર્યો એના અકોર્ડિંગ પ્રોજેક્ટ ટીમ જે છે એ એનાલિસિસ કરશે મિત્રો. એન્ડ શેડ્યુલ વાઇઝ પર્ટિક્યુલર જે ટાસ્ક છે પ્રોજેક્ટની અંદર ફૂલફિલ કરવામાં આવશે, વિચ ઇઝ ઇનકોર્પોરેટેડ ઇન ટુ ધ કોન્ટ્રાક્ટ એન્ડ અધર ઇન્ફોર્મેશન ધેટ હેલ્પ ધ ટીમ ડિફાઇન ધ પ્રોજેક્ટ ડિલિવરેબલ. એન્ડ એ રીતે તમારી જે ટીમ છે, રાઈટ, તો એ તમને હેલ્પફુલ થશે પ્રોજેક્ટના ડિલિવરીમાં, રાઈટ? તો હોલ ઇન્ફોર્મેશન છે ઇન્ટિગ્રેટ થઈને કામ થાય છે મિત્રો અહીંયા. બેઝ ઓન ધીસ ઇન્ફોર્મેશન ધ પ્રોજેક્ટ ટીમ ડેવલપ માઇલસ્ટોન શેડ્યુલ. એન્ડ આ ઇન્ફોર્મેશન અકોર્ડિંગ મિત્રો એ માઇલસ્ટોન ઉપર શેડ્યુલનું ડેવલપમેન્ટ થાય છે. ધ માઇલસ્ટોન શેડ્યુલ એસ્ટાબ્લિશ કી ડેટ થ્રુ આઉટ ધ લાઈફ ઓફ પ્રોજેક્ટ ધેટ મસ્ટ બી મેડ ફોર પ્રોજેક્ટ ટુ ફિનિશ ઓન ટાઈમ. એન્ડ આ માઇલસ્ટોન અકોર્ડિંગ જે શેડ્યુલ ડેવલપ કરવામાં આવે છે તો એ શેડ્યુલની જે કી ડેટ છે એ ડેટની અંદર તમારો જે પ્રોજેક્ટ છે મિત્રો એ પ્રોજેક્ટ ફિનિશ થશે, રાઈટ? તો કી ડેટ્સ આર ઓફન એસ્ટાબ્લિશ ટુ મીટ કોન્ટ્રાક્ચ્યુઅલ ઓબ્લિગેશન ઓર એસ્ટાબ્લિશ ઇન્ટરવલ ધેટ વિલ રિફ્લેક્ટ અપ્રોપ્રાઇટ પ્રોગ્રેસ ફોર ધ પ્રોજેક્ટ. તો એ જે કી ડેટ છે એ કી ડેટ કેમ એસ્ટાબ્લિશ કરવામાં આવે છે મિત્રો, તો કોન્ટ્રાક્ચ્યુઅલ જે ઓબ્લિગેશન ઉભા થતા હોય છે, ઓકે, એન્ડ એસ્ટાબ્લિશ ઇન્ટરવલ જે ટાઈમ પીરિયડ છે તમને સ્ટાર્ટઅપ જે ડેટ પ્રોવાઈડ થઈ છે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે, જે પીરિયડ ડ્યુરિંગ પીરિયડની અંદર તમારે એ પ્રોજેક્ટનું કમ્પ્લીશન કરવાનું છે મિત્રો, તો એ જે કમ્પ્લીશન ક્યારે ફૂલફિલ થશે, તો તમે જે કી ડેટ અકોર્ડિંગ એ કોન્ટ્રાક્ચ્યુઅલ ડેટ ફોલોઅપ આપવામાં આવી છે, તમને ડેટ આપવામાં આવી છે કોન્ટ્રાક્ટના પ્રમાણે, તો એ ઇન્ટરવલ એ ટાઈમની અંદર તમારા પ્રોજેક્ટનું પ્રોગ્રેસ પ્રોપરલી થઈ શકશે, રાઈટ મિત્રો? એટલે કે એવું કહી શકાય કે જે શેડ્યુલ ડેવલપ કરવામાં આવે છે એ શેડ્યુલ અકોર્ડિંગ જે કી ડેટ અકોર્ડિંગ પર્ટિક્યુલર જે ટાસ્ક છે એ ટાસ્ક ફૂલફિલ થશે એન્ડ તમને જે ટાઈમ પીરિયડ અલોકેટ કરવામાં આવેલો હતો ઓનર એન્ડ ક્લાયન્ટ થ્રુ, તો એ ટાઈમ પીરિયડ પ્રમાણે તમારી પ્રોડક્ટ રેડી થઈ જશે ડિલિવરી માટે, રાઈટ? એટલે કે કમ્પ્લીશન તરફ આગળ વધી શકાય છે. The key date often established to meet contractual obligation. And જો તમારું proper work થતું હશે મિત્રો તો કોઈ obligation તમારા work પર કોઈ કરી શકશે નહીં,
For less complex project, a milestone schedule may be sufficient for tracking the progress of the project. આ શિડ્યુલ માઇલસ્ટોનના કારણે સુફિશિયન્ટ તમારી જે સિસ્ટમ છે એના ડેવલપમેન્ટને તમે ચેક કરી શકો છો મિત્રો, રાઈટ? એન્ડ મોર કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ ડિટેલ શિડ્યુલ ઇઝ રિક્વાયર્ડ. જેમ તમારો પ્રોજેક્ટ વાસ્ટ હશે, જેમ તમારી જે પ્રોડક્ટ ડેવલપ કરવાની છે એ પ્રોજેક્ટ વાસ્ટ હશે, તો એવી ગમે તેવી કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ ના ડેવલપમેન્ટ ને પણ મેનેજ કરી શકાય છે શિડ્યુલ થી મિત્રો, રાઈટ? તો પ્રોજેક્ટ ના ડેવલપમેન્ટ માટે શિડ્યુલ એ બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે, રાઈટ? એ કોઈ સ્મોલર સિસ્ટમ નું ડેવલપમેન્ટ હોય, અધરવાઇઝ કોઈ બિગર સિસ્ટમ તમારે ડેવલપ કરવાની હોય મિત્રો, તો ટુ ડેવલપ અ મોર ડિટેલ શિડ્યુલ The project team first develop work breakdown structure. Okay? તો મિત્રો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે શિડ્યુલ ડેવલપ થઈ જાય, શિડ્યુલ ના ડેવલપમેન્ટ પછી જે પ્રોજેક્ટ ટીમ હોય છે એ શું ડેવલપ કરે છે? શિડ્યુલ માટે જરૂરી વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર, જેને WBS ના નામે પણ ઓળખવામાં આવે છે. તો વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર એ શું છે? તો ડિસ્ક્રિપ્શન ઓફ ટાસ્ક અરેન્જ ઇન અ લેયર ઓફ ડિટેલ. વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર ને શું કહીએ છીએ આપણે? એની અંદર શું મેનેજ કરેલું હોય છે? તો જે ટાસ્ક પરફોર્મ કરવાની છે, જે લેયર વાઇઝ ટાસ્ક તમને પ્રોવાઇડ કરેલી છે મિત્રો, રાઈટ? તો એનું ડિસ્ક્રિપ્શન એની અંદર હોય છે. ઓલ ધો ધ પ્રોજેક્ટ સ્કોપ ઇઝ પ્રાઇમરી ડોક્યુમેન્ટ ફોર ડેવલપિંગ અ WBS. એન્ડ પ્રાઇમરી ડોક્યુમેન્ટ કહેવાય છે ડેવલપિંગ માટે WBS. વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર જ ના હોય તો કોણ શું કામ કરશે, કયા એમ્પ્લોય કયા પ્રોજેક્ટના ફેઝ પર કામ કરી રહ્યા છે, તો એની માહિતી મેળવી શકશો નહીં. એટલે એ ડેવલપમેન્ટ પ્રોસેસ માટેનું પ્રાઇમરી ડોક્યુમેન્ટ કહી શકાય મિત્રો. WBS ઇન્કોર્પોરેટ All document delivery and reflect any document or information that clarifies the project deliverable. અને જે પ્રોજેક્ટ ડિલિવર કરવાની છે, રાઈટ? તો એના સાથે સુસંગત છે, કારણ કે એ પ્રોડક્ટ ડિફરન્ટ ડિફરન્ટ પર્સન દ્વારા ડેવલપ કરવામાં આવેલી હોય છે, એટલે પ્રોપર એની અંદર માહિતી સ્ટોર કરવામાં આવી છે, અને એના જે ફંક્શન એક્સેસ કર્યા છે તો એ ક્લેરિફાય કરવામાં આવ્યા હોય છે. ફ્રોમ ધ WBS અ પ્રોજેક્ટ પ્લાન ઇઝ ડેવલપ. ઓકે, એના અકોર્ડિંગ પ્રોજેક્ટ નો પ્લાન ડેવલપ થાય છે. બ્રેક ડાઉન સ્ટ્રક્ચર અકોર્ડિંગ પ્રોજેક્ટ પ્લાન ડેવલપ થાય છે મિત્રો. ધ પ્રોજેક્ટ પ્લાન લિસ્ટ ધ એક્ટિવિટી ધેટ આર નીડેડ ટુ અકોમ્પ્લિશ ધ વર્ક આઈડેન્ટિફાઈડ ઇન અ WBS. WBS ની અંદર કયા પર્સને કઈ એક્ટિવિટી પરફોર્મ કરવાની છે એની હોલ ડિટેલ્સ કન્ટેઇન કરવામાં આવી હોય છે મિત્રો, રાઈટ? આફ્ટર ધ પ્રોજેક્ટ ટીમ આઈડેન્ટિફાય ધ એક્ટિવિટી એન્ડ ધ ટીમ ધેન સિક્વન્સ ધ એક્ટિવિટી અકોર્ડિંગ ધ ઓર્ડર ઇન વિચ એક્ટિવિટી આર ટુ બી અકોમ્પ્લિશ. તો શું કહેવા માંગે છે કે જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે એ પ્રોજેક્ટ ટીમ દ્વારા આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે, એન્ડ ટીમ એ એક્ટિવિટીના સિક્વન્સ વાઇઝ એ ઓર્ડર ફોર્મની અંદર વન બાય વન જે ટાસ્ક હોય છે એને ફૂલફિલ કરે છે મિત્રો. એન્ડ આઉટકમ ફ્રોમ ધ વર્ક પ્રોગ્રેસ ઇઝ પ્રોજેક્ટ લોજિક ડાયાગ્રામ, એન્ડ એનો પ્રોજેક્ટ વર્ક ડાયાગ્રામ ડેવલપ કરવામાં આવે છે એના અકોર્ડિંગ. લોજિક ડાયાગ્રામ રિપ્રેઝન્ટ લોજિકલ સિક્વન્સ ઓફ એક્ટિવિટી નીડેડ ટુ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ. હવે લોજિક ડાયાગ્રામ જે શું રિપ્રેઝન્ટ કરે છે, તો લોજિક ડાયાગ્રામ રિપ્રેઝન્ટ સિક્વન્સ ઓફ એક્ટિવિટી નીડેડ ટુ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ. જે પ્રોજેક્ટના કમ્પ્લીશન માટે જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે મિત્રો, જે વર્ક પ્રોસેસ છે એને રિપ્રેઝન્ટ કરવા માટે લોજિક ડાયાગ્રામ યુઝ કરવામાં આવે છે. The next step in planning process is develop an estimation of the time it will
take to accomplish each activity or the activity duration. હવે જે next step કયું છે તો planning process decide થઈ ગયું કે તમારે આ activity perform કરવાની છે. લોજિક ડાયાગ્રામ થ્રુ ડિસાઈડ થઈ જશે કે તમારે ડિફરન્ટ ડિફરન્ટ જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે તો હવે એની ડેવલપમેન્ટ પ્રોસેસ ચાલુ થશે. કારણ કે તમને એમનું એસ્ટિમેશન મળી ગયું હશે બરાબર કે કેટલો ટાઈમ રિક્વાયર છે એને ફૂલફિલ કરવા માટે. પર્ટિક્યુલર એક્ટિવિટીનો ડ્યુરેશન ટાઈમ પણ તમને પ્રોવાઈડ કરેલો છે મિત્રો, રાઈટ? તો સમ એક્ટિવિટી મસ્ટ બી ડન સિક્વન્સિયલી એન્ડ સમ એક્ટિવિટી કેન ડન કન્કરન્ટલી. અમુક એક્ટિવિટી મિત્ર સિક્વન્સિયલી ડન કરવામાં આવે છે અને અમુક એક્ટિવિટી કન્કરન્ટલી ડન કરવામાં આવે છે. ધ પ્લાનિંગ પ્રોસેસ ક્રિએટ અ પ્રોજેક્ટ શેડ્યુલ બાય શેડ્યુલિંગ એક્ટિવિટી ઇન અ વે ધેટ ઇફેક્ટિવલી એન્ડ એફિશિયન્ટલી યુઝ પ્રોજેક્ટ રિસોર્સિસ એન્ડ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઇન ધ શોર્ટેસ્ટ ટાઈમ. તો અહીંયા જે પ્રોજેક્ટનો શેડ્યુલ ડિસાઈડ થાય છે એની પ્લાનિંગ પ્રોસેસ કમ્પ્લીટ થાય છે. ઓકે, તો શેડ્યુલિંગ એક્ટિવિટી સ્ટાર્ટઅપ થશે એન્ડ એ વેથી ઇફેક્ટિવલી એન્ડ એફિશિયન્ટલી પ્રોજેક્ટના જે રિસોર્સિસ છે મિત્રો એ રિસોર્સિસને એક્સેસ કરીને પ્રોજેક્ટનું વર્ક શોર્ટ ટાઈમ પીરિયડની અંદર કમ્પ્લીટ કરવામાં આવે છે. ઇન અ લાર્જ પ્રોજેક્ટ several paths are created that represent a sequence of activity from the beginning to the end of the project. હવે આપણે લાર્જ પ્રોજેક્ટ ની વાત કરીએ મિત્રો, તો લાર્જ પ્રોજેક્ટ ની અંદર ડિફરન્ટ ડિફરન્ટ જે ફેઝિસ છે એને ડેવલપમેન્ટ કરવા માટે જે several paths represent કરવામાં આવે છે આ એક્ટિવિટી ને અને એની સિક્વન્સ ને જાળવવા માટે. ઓકે, બિગનિંગ થી એન્ડ સુધી ડિફરન્ટ ડિફરન્ટ પાથ થ્રુ એ જે એક્ટિવિટી છે એને પરફોર્મ કરવામાં આવે છે મિત્રો, રાઈટ? તો લોંગેસ્ટ પાથ ટુ ધ કમ્પ્લીશન ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ ક્રિટિકલ પાથ એન્ડ ઇફ ધ ક્રિટિકલ પાથ ટેક લેસ ટાઈમ ધેન ઇઝ અલાઉ બાય ધ ક્લાયન્ટ ઇઝ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ. ધ પ્રોજેક્ટ હેઝ positive total float and project slack. If the client project completion date precede the calculated critical path end date and the project negative float, understanding and managing activity on the critical path is important project management skill. હવે પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર મિત્રો બધું જ ડિસાઈડ થઈ જાય, એક્ટિવિટી પરફોર્મ કેવી રીતે કરવી એનું પણ પાથ ડિસાઈડ થઈ જાય. તો જ્યારે તમારો લોંગેસ્ટ પાથ તમારા પ્રોજેક્ટની કમ્પ્લીશન કરવા માટે એક્સેસ કરો છો ત્યારે એ પાથ ક્રિટિકલ પાથના નામે ઓળખવામાં આવે છે. ક્રિટિકલ પાથ લેસ ટાઈમ ધેન ઇઝ અલાઉડ બાય ક્લાયન્ટ ટુ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ એન્ડ પ્રોજેક્ટ પોઝિટિવલી ટોટલ ફ્લોટ એન્ડ પ્રોજેક્ટ ટોટલ સ્લેક. એટલે કે ટાઈમ ક્લાયન્ટ પાસેથી થોડો વધારે ટાઈમ એક્સેપ્ટ ટાઈમ માંગવામાં આવે છે એ પ્રોજેક્ટને ફૂલફિલ કરવા માટે, રાઈટ મિત્રો? તો અહીંયા આપણે આ ટોપિકની ચર્ચા કમ્પ્લીટ કરીએ છીએ. તો મિત્રો આજનું લેક્ચર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ એન્ડ આજના લેક્ચરની અંદર જે આપણો ટોપિક હતો, રાઈટ, ટોપિક ફ્રેમવર્ક ફોર પ્રોજેક્ટ મેનેજમેન્ટ અધરવાઇઝ પ્રોજેક્ટ મેનેજમેન્ટ નોલેજ એરિયા, તો એના જે બીજા અમુક ટોપિક આની અંદર જે કન્ટેન થયેલા છે તો એ બાકી છે મિત્રો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની ચર્ચા કરીશું, રાઈટ? હજી ઘણા બધા એની અંદર ઇન્વોલ્વ રહેલા ટોપિકની ચર્ચા કરવાની બાકી છે, તો જેને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, રાઈટ? તો અહીંયા આજનું લેક્ચર મિત્રો આપણે કમ્પ્લીટ કરીએ છીએ એન્ડ આજના લેક્ચર અકોર્ડિંગ તમારું અસાઇનમેન્ટ છે મિત્રો, તમારે આ લેક્ચરની અંદરથી
પ્રોજેક્ટ મેનેજમેન્ટ નોલેજ એરિયા જે ટોપિક્સ છે તો એના અકોર્ડિંગ 5 ક્વેશ્ચન ફાઇન્ડ કરવાના એન્ડ એના આન્સર રાઇટ ડાઉન કરવાના છે. સમજો મિત્રો, આજનું અસાઇનમેન્ટ શું છે? તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ નોલેજ એરિયા જે ટોપિક્સ છે એના અકોર્ડિંગ 5 ક્વેશ્ચન સર્ચ કરવાના છે એન્ડ એના આન્સર રાઇટ ડાઉન કરવાના છે, રાઈટ? તો અહીંયા આપણે આજનું લેક્ચર કમ્પ્લીટ કરું છું હું, રાઈટ? થેન્ક યુ વેરી મચ.